કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગણિત ધોરણ 4, ગણિત ગમ્મત ધોરણ 4 અને વિષય ગણિત ગમ્મત. એમાં ગણિત ગમ્મતનું અસાઇનમેન્ટ આપણે જોઈએ. અસાઇનમેન્ટ, ચલો પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના જવાબ એમાં ભાગ જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ક્રમ અક્ષર ચોરસ ખાનામાં લખવાનો છે. એટલે કે આપણે આ શું છે, વિકલ્પો છે, એનો સામે જે આવતું હોય બ ક ડ જે આવતું એ વિકલ્પ લખવાનો છે. ચલો જોઈએ. પહેલું પ્રકરણ 1. જો એક ટ્રકમાં 1275 ઈંટો સમાઈ શકે તો ત્રણ ટ્રકોમાં કેટલી ઈંટો સમાઈ શકે? તો આપણે શું કરીશું, ગુણાકાર. 100 ને 1275 × 3 કરીએ તો શું જવાબ આવશે, 300 ને 3,000 આપણે જે રીતે બોલવું હોય 3,825 અહીં અ લખીશું. જો 100 ઈંટોનો ભાવ 250 હોય તો તેવી 150 ઈંટોના કેટલા થશે 375. કેટલા રૂપિયા થશે? 375 રૂપિયા. પહેલાં આપણે શું કરી શકીએ, ત્યાં વળી 100 ઈંટોના ભાવ તો મને ખબર છે 250 બરાબર. તો પહેલાં આપણે 1 ઈંટનો ભાવ જોઈએ. તો 1 ઈંટનો ભાવ 2 રૂપિયા અને 50 પૈસા થશે. કેટલા થશે? 1 ઈંટનો ભાવ 2 રૂપિયા અને 50 પૈસા. તો 150ના તો આપણે 1,150 × 2,050 કરીએ તો જવાબ 375 આવી જાય. હવે કઈ પેટર્ન ત્રાસી છે, આમાંથી કઈ પેટર્ન ત્રાસી છે? આ બેન જુઓ, આ તો વ્યવસ્થિત છે. આમ નથી, આ બોક્સ દોરેલા છે, આ દેખાય છે ને, આમ ત્રાસી છે ને, આ તો ઊભી ઊભી છે. તો આપણો જવાબ કયો આવશે, બ. નીચેમાંથી કઈ દિવાલ સૌથી વધારે સુરક્ષિત છે? મેં તમને શીખવાડ્યું હતું ને, એક ઈંટ આગળ પાછળ આડી અવળી ગોઠવી આ રીતે કરીએ તો અહીંયા શું કરે, પછી અહીંયા વચ્ચે ખાલી જોઈ, એક ઈંટના નીચે એક ઈંટ નથી, અહીંયા છે, આ દિવાલ પડી જાય, આ દિવાલ પણ પડી જાય અને આ દિવાલ પણ પડી જાય, તો સુરક્ષિત કઈ છે? ક. નીચેમાં કયું ચિત્ર ઈંટનું છે? આ ચોરસ બતાવે છે, આકૃતિ આ લંબચોરસ બતાવે છે, આ તો ગોળ બતાવે છે અને આ ત્રિકોણ. તો આપણી ઈંટ કેવી હતી, લંબચોરસ. તો આ સાચું છે, બ લખીશું. નીચેમાંથી કયું ચિત્ર ઈંટની એક બાજુ દેખાય? આવી કોઈ દિવસ ઈંટ દેખાય ના, આવી પણ ન દેખાય. હા, આ બાજુ એક સપાટ ભાગ દેખાય, આવી રાઉન્ડમાં દેખાય નહીં. તો આપણો સાચો જવાબ છે ક. નીચેમાંથી કઈ દિવાલ સૌથી વધુ અસુરક્ષિત એટલે કે નબળી જણાય છે? આ તો વ્યવસ્થિત છે, આ બધી, આ દિવાલ સારી છે, આ દિવાલ સારી છે, આ દિવાલ સારી છે. જો આ રીતની દિવાલ કરી હોય તો નબળી કહેવાય, અને આ જો આ બી નબળી છે ને, અહીંયા કશું જ નહીં, તો દિવાલ કે રેડ, તો આ દિવાલ કેવી કહેવાય, નબળી. તો અહીં લખીશું ડ. નીચેમાંથી વર્તુળમાં બનેલી પેટર્ન ગોળ ગોળ, હવે આ તો ખબર પડી જાય, આડી આ આ ગોળ તો આવી રહી આપણી, ડ લખીશું. નીચેમાંથી કઈ જોડીનો સરવાળો 500થી વધુ થાય છે? આપણે આ બધાના ચારેને સરવાળા કરીશું અને એ પણ જોઈશું કે 500થી વધારે કોણ છે. આનો પણ સરવાળો, આ બે સંખ્યાનો સરવાળો, આ બે બધાના સરવાળા કરીશું. જે 500થી વધારે હતા, આ 355 વત્તા 155, એનો જવાબ વધારે આવે છે. કેટલો આવે છે? એ 500થી વધારે આવે છે. તો આપણે લખીશું અહીં બ. આગળ જોઈએ. મેં તમને આ જ્યારે મેં ગણિત ભણાવ્યું ત્યારે મેં તમને એક દાખલા શીખવ્યા હતા. વિકલ્પોમાં તમારે જાતે કરવાનું, નાની નાનો સરવાળા, નાના ગુણાકારને એવું બધું આવે. એક બસ રામનગરથી બપોરના 3 વાગે ઉપડે અને બીજા દિવસે 9 વાગે પહોંચે તો કેટલો સમય લાગે? તો 3થી આપણે કલાકો ગણવા માંડીએ તો કેટલા થાય? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12 થયા, હજી 9 વગાડવાના છે. 12 પાછા 9 ગણીએ, 12 પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલા થયા? 18 કલાક. તો લખીશું 18 કલાક ક્યાં છે? અમાં. તો અહીં અમાં. એક બસમાં 52 તો 3 બસમાં તો શું કરવું પડે? 52 × 3. તો 52 × 3 કરીએ ત્યારે 156 જવાબ આવે. તો આ અહીં લખીશું 156. 2, 1, 9
ત્રણેય અંકોમાં ઉપયોગ કરી બનતી ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા. આમાં જોવાનું, તમને ન ફાવે તો સહેલી રીત એ છે કે મોટી સંખ્યા કીધી હોય તો સૌથી પહેલાં મોટા મોટા અંકો લઈશું, તો મોટો અંક કયો? નવ. પછી આમાં બે એક, તો આપણી સૌથી મોટી સંખ્યા નવ બે એક છે, તો આવી રહી નવ બે એક. અને આ સંખ્યામાં નાની કહેવી હોય તો સૌથી નાની સંખ્યા એક બે અને નવ, એ નાની કહેવાય, અને મોટી નવ બે એક. તો અહીં લખીશું બ. ત્રણ આઠ અને સાત અને પાંચ, ત્રણ આઠ સાત અને પાંચ, ચારેય અંકોમાં ઉપયોગ કરી બનતી ચાર અંકની નાની સંખ્યા ગોતવાની છે. તો સૌથી નાનો અંક કયો? ત્રણ, પછી પાંચ, પછી સાત અને છેલ્લો આઠ. તો કયું થયું? ત્રણ પાંચ આઠ સાત, ત્રણ પાંચ આઠ સાત આવી રહ્યા. ત્રણ પાંચ આઠ સાત ક્યાં છે જુઓ તો, છે જ્યારે જોયા તમે બરાબર ત્રણ પાંચ સાત આઠ, આ ત્રણ આઠ સાત પાંચ એ ન આવે, આપણને આવે, અને આ પણ તો આપણો જવાબ છે ક. હવે આગળ જોઈએ છઠ્ઠી. એક દુકાનદાર રૂપિયા પચાસના બે ભમરડા આવી છે, એટલે કેટલા થયા? એક રૂપિયાના આ એક એક ભમરડાની કિંમત પચીસ રૂપિયા, એક બેના પાછા પચાસ, તો મહાવીર આવા છ ભમરડા ખરીદે છે. તો કેટલા થયા? બેના પચાસ, ચારના સો અને છના એકસો પચાસ થયા કે નહીં? બે ભમરડાના પચાસ, ચારના સો, તો છના એકસો ને પચાસ. જો પચાસ લીટર દૂધની કિંમત બે હજાર પાંચસો, તો એક લીટર દૂધની કિંમત કેટલી થાય? આ પચાસ છે અને બે હજાર પાંચસો છે, તો એક લીટર દૂધની કિંમત કેટલી થાય? ભાગાકાર કરીશું, જો ના ફાવે તો બસો પચાસ ભાગ્યા પચાસ, અથવા મેં તમને છેદ ઉડાડતા શીખવાડ્યો તો ઝીરો ઝીરો કરી, તો કેટલા જવાબ આવે? રૂપિયા પચાસ. મહેશે એક જીન્સનું પેન્ટ રૂપિયા સાતસો પચાસમાં અને એક ટી શર્ટ ત્રણસો પચાસ, તો કેટલો ખર્ચો થયો? કેટલો થયો? ચલો સાતસો પચાસ વત્તા ત્રણસો પચાસ કરીએ તો ઝીરો કેટલા થયો? અગિયારસો રૂપિયા ખર્ચો થયો. કેટલો થયો? કેટલો થયો ખર્ચો? અગિયારસો રૂપિયા. તેણે દુકાનદારને બે હજાર રૂપિયા આપ્યા, તો કેટલા રૂપિયા પાછા આપે? ખર્ચો મહેશે અગિયારસો રૂપિયાનો કર્યો અને બે હજારની નોટ આપી, તો કેટલા રૂપિયા પાછા આપશે એ? નવસો રૂપિયા. તો લખીશ જવાબ નવસો ક. આગળ જોઈએ મિત્રો. પાંચસો રૂપિયા પાંચસોની બરાબર દસ નોટો કેટલી કરે? દસ દસની નોટો ભેગી કરીએ તો પાંચસો માટે કેટલી નોટો જોઈએ? હં, ભાગાકાર કરીએ તો એ આપણને ખબર પડી જાય, અથવા આ રીતે છે આમ છેદમાં મૂકી અને આમ કરીએ વિન્ડું વિન્ડું ગઈ તો કેટલી નોટો આવી? પચાસ. એ રીતે પણ કરી શકાય છે. જે તમને સહેલા, આ તો સાવ સહેલું છે એટલે તમને જે રીતે ફાવે એમ લખી શકો છો. રૂપિયા હજાર બરાબર રૂપિયા પચાસની કેટલી નોટ થાય? હજારની, તો આપણે એને પણ આ રીતે છેદમાં ભાગાકાર કરીશું એટલે કેટલો જવાબ આવશે? વીસ. તો વીસ નોટો ભેગી કરીએ પચાસ પચાસની, તો એક હજાર રૂપિયા થાય. સો રૂપિયાના બેના સિક્કા, હવે બેના સિક્કા કેટલા ભેગા કરીએ તો સો થાય? કેટલા? પચાસ. પચાસનું સો થઈ જાય ને, તો પચાસ સિક્કા. નીચેમાંથી કોની કિંમત સૌથી વધારે છે? પચાસ પૈસાના દસ સિક્કા એટલે કેટલા થાય? પાંચ રૂપિયા. બે રૂપિયાના છ સિક્કા એટલે કે બાર રૂપિયા, બરાબર. એક રૂપિયાના નવ સિક્કા એટલે નવ રૂપિયા. પચીસ પૈસાના ચાળીસ સિક્કા, તો એક ચાર સિક્કા બરાબર, ચાર સિક્કા બરાબર એક, તો ચાળીસ સિક્કા બરાબર એક સિક્કા બરાબર ચાર, તો કેટલા થાય? દસ. કેટલા? દસ. તો કઈ સંખ્યા મોટી લાગે છે મને? તો હા, આવી રહી બે રૂપિયાના છ સિક્કા. તો જવાબ લખીશું. નીચેમાં કોની કિંમત સૌથી ઓછી છે? આ રીતે આપણે અહીં પરીક્ષામાં કરી દેવાનું. પચીસ પૈસાના વીસ સિક્કા, તો પચીસ પૈસાના વીસ સિક્કા કરીએ તો પચીસ પચીસ વીસ વખત લઈએ એટલે કેટલા બને?
चार सिक्के एक रुपयो तो बे आठ सिक्के बे रुपया आठ पची चार तरी बार बार सिक्के त्रण बराबर पाचा चार एटले के सोल सिक्के केटला चार रुपया पाचा वीस सिक्के पांच रुपया बे रुपयाना त्रण सिक्का एटले रुपया छ पचास पैसाना बार सिक्का पण रुपया छ અને એક રૂપિયાના સાત એટલે રૂપિયા સાત ઓછા કોણ છે પચીસ પૈસા તો અ લખીશું સો પૈસા બરાબર કેટલા રૂપિયા એક રૂપિયો મેં તમને શીખવાડ્યું હતું ત્યારે કીધું હતું ને એક પચીસ પૈસાના આઠ સિક્કા ક્યાં આવ્યું હતું ક્યાં આવ્યું હતું ભંગારવાળા પાઠમાં પચીસ પૈસાના આઠ સિક્કા બરાબર હવે આઠ કરવાના આવ્યા ચલો કેટલા થાય ચારના એક રૂપિયો આઠના બે રૂપિયા પચાસ પૈસાના કેટલા સિક્કા ઉમેરીએ તો ત્રણ રૂપિયા થાય કેટલા બને બે સિક્કે એક રૂપિયો ચાર સિક્કે બે રૂપિયા તો છ સિક્કાએ ત્રણ રૂપિયા આવડે કે નહીં સાવ સહેલી ખાલી જગ્યા એટલે કે વિકલ્પો છે સાવ સહેલા વિકલ્પો હતા હવે આગળ જોઈએ મીટર અને સેન્ટીમીટર મેં તમને શીખવાડ્યું હતું એક મીટર એટલે કેટલા સેમી સો તો અહીં સો સેમી તો અહીં એક મીટર ત્રણના ત્રણસો પાંચસોમાં પાંચ મીટર પચાસમાં કેટલા પચાસ મીટર એટલે કે પાંચ હજાર થાય કે નહીં ચારસો તો અહીં ચાર પોઈન્ટ આઠ લખવાના પાંચ તો પાંચસો ને વીસ સાત છે તો સાતસો ને ચાલીસ થયા આઠ એટલે કે આઠસો ને દસ ન ફાવે તો છેલ્લા બે અંક હોય છે એના આગળ પોઈન્ટ કરી હોય એટલે આપણને મીટર અને સેમીમાં ખબર પડી જાય હવે એ જ રીતે કિલોમીટર ને મીટર એક કિલો એક મીટર એટલે સો સેમી એક મીટર એટલે સો સેમી એક મીટર એટલે સો સેમી એક કિલોમીટર એટલે હજાર મીટર હજાર મીટર બરાબર એક કિલોમીટર લખીશું હવે એક પોઈન્ટ આઠ છે તો એના પાછળ ભેગા કરી દઈશું અને બે કેટલા મીંડા લગાવીશું બોલો સહેલી રીત મેં તમને હમણાં શીખવી હતી કે બે મીંડા લગાવી દઈશું ચાર સંખ્યા થઈ ગઈ એક બે ત્રણ ચાર થઈ ગઈ હવે આ ત્રણ ને પાંચ છે તો બે મીંડા કાઢી અને પોઈન્ટ ત્રણ પોઈન્ટ પાંચ ચાર ત્રણ ચાર પોઈન્ટ ત્રણ છે તો બે મીંડા લગાવી અને એક બે ત્રણ ચાર હજાર થઈ ગયા પડી ખબર સાવ સહેલા છે ત્રણ હજાર પાંચસો છે તો સો નીચે હજાર મૂકો એમ ન કરવું હોય તો આમ પણ થાય ત્રણ હજાર પાંચસો એને અહીંયા નીચે એક હજાર આ રીતે પણ થાય પણ આ બધું તમારે મોટા ધોરણમાં આવે પછી આ એક મીંડું વધ્યું એટલે અહીં પોઈન્ટ થઈ જાય આ મોટા ધોરણમાં આવે એ ખાસ ધ્યાન રાખજો આવડ્યું કે નહીં સાવ સહેલો દાખલા હતા એટલે કે સાવ સહેલા વિકલ્પો હતા હવે આપણે આગળ દાખલા જોઈએ પ્રશ્ન બે મેં આમાં તમને જે રીતે દાખલા કરવા હોય બે રીતો મેં તમને શીખવી છે અગાઉ આપણે જે રીત કર્યા એ રીતે પણ અને અત્યારે મેં કરી છે એ રીતે પણ કરી શકાય છે એમાં પણ મેં બે રીતોથી જ દાખલા કર્યા છે ચલો જોઈએ ત્યારે શું છે પ્રશ્ન બે અ નીચેના દાખલા ગણો કેટલા છે પાંચ અને પાંચ એ દાખલા છે જે મેં કાગળમાં લખ્યા છે જે મેં એક કાગળમાં લખ્યા છે તો ચલો જોઈએ પ્રશ્ન બે અ નીચેના દાખલા ગણો શું છે પહેલી રકમ જો ત્રણ આમ જોઈ લો તો પહેલાં દાખલા જુઓ મેં કેવી રીતે કર્યા છે એક વખત તમે જોઈ લો પછી હું તમને શીખવાડું વ્યવસ્થિત રીતે હવે આપણે એની સમજૂતી મેળવી લીધી સાવ સહેલા દાખલા છે મેં સહેલી રીતે જ કરી છે આમાં જો ત્રણ એક સરખી ટ્રકમાં ત્રણ સરખી ટ્રકો છે એમાં બાર હજાર ઈંટો છે એક ટ્રકની કેટલી ઈંટો હશે મેં તમને શીખવાડ્યું હતું અને વારંવાર કહ્યું હતું એકની કિંમત શોધવાની એટલે ભાગાકાર કરવાનો એકની કિંમત કીધી હોય તો ભાગાકાર અને વધારે કીધી હોય તો
ગુણાકાર જ કરવાનો. ચલો તો એમાં લખ્યું ટ્રકની સંખ્યા ત્રણ, પછી આ રીતે પદ મૂક્યા છે, ત્રણ બરાબર 12,000. તો એક ઈંટમાં એક ટ્રકમાં કેટલી, તો અહીં 12,000 લખ્યા, પછી ત્રણને આ રીતે મેં એનો ભાગાકાર કર્યો અને કેટલા જવાબ આવ્યો 4,000. એક ટ્રકમાં કેટલી, 4,000. બે ટ્રકોમાં 8,000 અને ત્રણ ટ્રકોમાં થઈ ગઈ 12,000. આ રીતે આપણે પદ મૂકીશું. એક બાજુ ટ્રકોની સંખ્યા અને એક બાજુ ઈંટો લખવાની છે. આપણે જે શોધવાનું હોય એનો પ્રશ્નાર્થ ચિહ્ન આવે, જે શોધવાનું હોય એનો પ્રશ્નાર્થ ચિહ્ન આવે. બીજો, જો એક ટ્રેક્ટરમાં 3,500 ઈંટો લઈ જતું હોય એક ટ્રેક્ટર, તો 14,000 ઈંટો લઈ જવા માટે એવા કેટલા ટ્રેક્ટરની જરૂર પડે? એક ટ્રેક્ટર માટે કેટલા, 3,500 એક ટ્રેક્ટર ઈંટો, તો 14,000 ઈંટો માટે. તો આ રીતે આપણે એમના છેદ ઉતારશું, ઉપર લખીશું 14,000, નીચે લખીશું 35. તો બે મીંડા ગયા, આના બે મીંડા ગયા, 140ને 35 વડે ભાગીશું તો કેટલો જવાબ આવ્યો, 4 જવાબ. કેટલો જવાબ આવ્યો, 4. તો કેટલા ટ્રેક્ટરની જરૂર પડી મારે? એક ટ્રેક્ટરમાં મેં 3,500, બે ટ્રેક્ટરમાં 7,000, ત્રણ ટ્રેક્ટરમાં કેટલી થઈ, ત્રણ ટ્રેક્ટરમાં બોલો 7,000, બે ટ્રેક્ટરની થઈને 7,000, ત્રણ ટ્રેક્ટરની 1,000 કેટલી થઈ, 10,000. 10,000ને 500 થઈને, અને ચોથા ટ્રેક્ટરમાં 14,000 મારી પૂરી થઈ ગઈ. આગળ જોઈએ, એક ટ્રકમાં 2,000 ઈંટો છે, એકમાં 2 છે, બીજીમાં 3,500 છે, તો બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત, ખાસ ધ્યાન રાખજો તફાવત કયો હોય એટલે હંમેશા બાદબાકી જ થાય. તફાવત કયો હોય તો હંમેશા બાદબાકી જ થાય. 3,500 ઈંટોમાંથી 2,000 ઈંટો બાદ કરી તો 1,500 ઈંટોનો તફાવત રહે. 30 ઈંટોને એક ઉપર એક ગોઠવીએ, તો એક પિલ્લર બનાવીએ, તો અને તેમાં દરેક ઈંટની ઊંચાઈ 10 સેમી, તો પિલ્લરની ઊંચાઈ એક ઈંટ બરાબર 10, તો 30 ઈંટો બરાબર કેટલી, તો આ રીતે આપણે 30×10 કરીએ તો 300 સેમી, એટલે કે આપણે કેટલા થાય, 3 મીટર. આ રીતે બે સવાલમાં જ્યારે જો અહીં શું છે, 30 ઈંટો બરાબર, પહેલાં આમ જોઈ લે, 30 ઈંટો છે, 10 સેમી છે અને એક, એ રીતે ત્રણ અંક આવી ગયા છે. જે વધારે અંકો હોય એ પહેલાં લખવાના, જે ઓછા હોય અને જે ગોતવાનું હોય એનો પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો. જો ઈંટના પ્રકાર એકની 8 રૂપિયા, એક નંબરવાળી ઈંટના 8 રૂપિયા અને બે નંબરવાળી ઈંટના 10 રૂપિયા, તો બંને પ્રકારની ઈંટો 500-500ની કુલ કિંમત કેટલી થાય? એકવાળીના 800, તે 8 રૂપિયાવાળીના 500 રૂપિયા અને બે નંબરવાળી છે એના 10 છે, તો 10 રૂપિયાવાળીએ 500, તો બંનેના શું કરવા પડે, ગુણાકાર. તો પદ મૂકીને ગુણાકાર કરીશું. ચલો જોઈએ પદ. આપણે ઈંટ, એક ઈંટ બરાબર 8, 500 ઈંટોના કેટલા, તો 500×8, તો 4,000. એક નંબરના ઈંટના કેટલા જવાબ આવે આપણા, 4,000. હવે બે નંબર, એક ઈંટના 10 રૂપિયા, તો 500 ઈંટોના કેટલા થાય, કેટલા થયા, 5,000. કરીને 500×10, તો બે પ્રકારના 5,000. હવે પાછા કેટલા રૂપિયા થયા, તો બંનેનો સરવાળો, બંનેની કુલ કિંમત કેટલી થઈ, તો સરવાળો 4,000. એક પ્રકારના ઈંટની કિંમત 5,000, બીજા પ્રકારના ઈંટની કિંમત કુલ કેટલી ઈંટોની કિંમત થઈ, રૂપિયા 9,000. છે ને સહેલો દાખલો, સાવ 9,000 રૂપિયા ઈંટોની કિંમત થઈ, બંનેની 500-500 મેં ખરીદી. હવે આગળ, એક સ્થળે સુનિલ 65 કિલોમીટર અમદાવાદ જાય છે, જોયું હતું ને, અને નરેન્દ્ર, આ એક સ્થળ છે, અહીંયાથી 65 અને એક બાજુથી 75, તો સરવાળો કેટલો થયો, અહીંયા 65 અને આ 75, બંનેનો સરવાળો કરવાનો. થઈ ગયા, એક સ્થળેથી સુનિલ 65 કિલોમીટર દૂર અમદાવાદ જાય અને નરેન્દ્ર તે સ્થળેથી 75 કિલોમીટર પાલનપુર જાય, તો બંનેની વિરુદ્ધ દિશાએ જાય છે. તો અમદાવાદથી અહીંયાથી અહીંયા સુધીનું પાલનપુરનું અંતર કેટલું થાય, તો આ બાજુ 65 ને આ બાજુ 75, તો બંનેનો સરવાળો કર્યો તો કેટલા મળ્યા, 140. આગળ જોઈએ, જિજ્ઞેશ 140 સેમી ઊંચો
અને તેની બેન 119 સેમી ઊંચી, તો બંનેમાં વધારે ઊંચું કોણ? જિજ્ઞેશ જ ને. તો કેટલા સેમી વધારે છે? તો બાદબાકી કરીએ તો કેટલો આવે જવાબ? 21 સેમી. કઈ રીતે આવ્યા? 140 બાદ 119 કર્યા. અહીં 0 છે તો 0માંથી 9 ન જાય, તો ઉપર 10કો લીધો, બરાબર? તો 10કો બાજુમાંથી લીધો તો અહીં 3 આવ્યા, 3માંથી 1 જાય એટલે જ આગળ જવાની જરૂર છે નહીં. તો 10માંથી 9 જાય તો 1 અને 3માંથી 1 જાય તો 2. બંનેમાં વધારે જીગ્નેશ ઊંચો છે અને 21 સેમી વધારે તેની ઊંચાઈ વધારે છે એની બેન કરતા. 3 નંબરનો સવાલ જોઈએ. સુરેશ 1 મીટર અને 24 સેમી ઊંચો, બરાબર? મિનલ તેના કરતાં 11 સેમી જ નાની છે, તો બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય? હવે 1.24માં કોણ ઊંચું છે? કોણ છે? એનો ભાઈ સુરેશ, અને તેની બેન મિનલ 11 સેમી નાની છે. તો આપણે પહેલાં મિનલની ઊંચાઈ તો ગોતવી જ પડશે. તો સરવાળો બાદબાકી કરી 1 અને 24, પછી પાછો બંનેનો સરવાળો કરવાનો છે. 1 અને 24 કોની સે ઊંચાઈ છે? સુરેશની, અને એની બેન 11 સેમી નાની છે, તો એ બાદબાકી કરતાં આપણને મળી 123. 124 મી સુરેશ અને 101.13 કોણ છે? મિનલ. બંને કે 1.24 સુરેશની અને 1.13 મિનલની. 1.13 મિલનની. હવે બંનેના ઉંમર કેટલી સરવાળો કરવાનો પછી? અરે જોયું મેં અહીં, તમે અહીં મેં સરવાળો કર્યો છે. 11 સેમી નાની હતી, પહેલાં બાદબાકી કરી એટલે એની મિનલની આપણને ખબર પડી કે 1 મીટર 13 સેમી. બંનેનો સરવાળો કરતાં 4 ને 3 7, 2 ને 1 3, 1 ને 1 2, તો કેટલી થઈ? 2 પોઈન્ટ એટલે કે 2 મીટર 37 સેમી થાય. 2.37 સેમી થાય. ચલો આગળ ચોથો હાવ દાખલો સહેલો છે. 25 મીટર અને 47 સેમી અને 58 મીટર અને 36 સેમીનો સરવાળો કરવાનો છે. ચલો બંનેના સરવાળા કરીએ. જોયા અહીં સરવાળા કેવી રીતે આપેલા છે? મીટર અને સેમી મેં ખાના બનાવ્યા છે, જુઓ વ્યવસ્થિત. આ રીતે આપણે પરીક્ષા લક્ષી ખાના કરીશું પરીક્ષામાં પૂછાય ત્યારે. 25 મીટર અને 47 સેમીમાં લખ્યું, અહીં 58 મીટરમાં 36, પછી એમનો સરવાળો. 7 ને 6 13, વિદ્યા આવી 1. 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 5 13, 13નો તગડો, વિદ્યા આવી 1. 5 ને 2 7, 7 ને 1 8, કેટલો જવાબ આવ્યો? 83 મીટર અને 83 સેમી. પાંચમો જોઈએ. 113 મીટર 45 સેમીમાંથી 86 મીટર અને 17 સેમી બાદ કરવાના છે. બાદબાકીનું આખું રૂપ આ રીતે મૂક્યું, 5માંથી 7 ન ગયા તો અહીં 15, 4 ની ઉપર 3 તો દાખલો 28, પછી 3માંથી 6 ન ગયા તો 13, પછી અહીં 1નો છે એના પર 0 કરીને 10 થયા, અને અહીં બાજુમાંથી 10 લીધા એટલે અહીં 0. આ બધા દાખલા સરવાળા બાદબાકીના દાખલા તમે ધોરણ 3માં શીખી ગયા હશો, લોકડાઉન દરમિયાન આપણને ખબર નથી. તો આ રીતે એનો જવાબ આવે, આ રીતે એનો જવાબ આવે. તો આપણે અહીં સરવાળા બાદબાકીના દાખલા કઈ રીતે કરવા એ તમને મેં શીખવ્યું. કોષ્ટક બનાવી અને બંનેને જુદા પાડી અને જ લખવાના, બંનેને જુદા પાડીને જ લખીશું. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 2 બ, માગ્યા મુજબ કરવાનું છે. નીચે આપેલી દરેક સંખ્યાની અંકની સ્થાન કિંમત કીધી છે. સ્થાન કીધું નથી તો એકમ દશક લખાય, સ્થાન કિંમત કીધી હોય તો એની કિંમત લખવાની. 5 ની 5000, 6 ની 600, 7 ની 70, 2 ની 2. જો તમને ન આવડતું તો 5 લખ્યો બરાબર અહીંયા, પછી એના પાછળ કેટલા અંકો છે? 1, 2 ને 3, તો આપણે એના 3 મીંડા કરીશું. 6 લખીશું તો 6ના કેટલા છે? 1 અને 2 અંક છે, તો 2 અંક લખીશું. 7 લખીશું, 7ની પાછળ કેટલી સંખ્યા છે? 1, તો 1 મીંડું કરીશું, પછી છેલ્લે લખીશું 2. 2ના પાછળ તો કોઈ નથી તો આપણે લખીશું નહીં. હવે મણકા ગોળી છે. ચલો જુઓ અંકોમાં પહેલામાં કેટલા છે? 7, આમાં કંઈ નથી, 0, આમાં 1, 2, 3, આના 1, 2, આના 1, 2, 3, 4 ને 5, એ રીતે આપણે લખીશું. અને નીચે લખીશું 70,325.
તો બાલ મંદિરમાં શીખી ગયા છીએ અમે તો, હે ને? એમ કે સી પાછા. હવે છે 47,238 શબ્દોમાંથી અંકોમાં લખીશું 34,029 34,029. આવે ને મજા આવે એવા અંકો છે, મેં તમને શીખવ્યા હતા. હવે સંખ્યાને શબ્દોમાં લખવાની છે, તો 67 એકમ, 10 100, 1000 અને 10,000. તો 67,000, આ 0 એટલે કંઈ નથી, તો 54, 67,054. આ 28 એકમ, 10 100, 1000 ને 10,000 એટલે આપણે આટલે આ શું કહીશું, 28,502. આ તો આપણે શીખ્યા હતા આગળ હજારની સંખ્યા લગાવવાની, 28,502. કેવા સરસ દાખલા છે, છે ને સહેલા? તો અહીં આપણો આ ભાગ એક પૂરો થાય છે. હવે આપણે તેનું હોમવર્ક મેળવી લઈએ. અહીં આપેલા પ્રશ્ન આપણે ગણિતના ચોપડામાં મેં બતાવ્યું ત્યાં સુધી આપણે હોમવર્ક કર્યું હતું, દરેકમાં 1-7 પ્રકરણ ભણ્યા. તો હવે જોઈએ એનું લેસન અસાઇનમેન્ટનું. પ્રશ્ન એક લખીશું, હેડિંગ મારીશું, પ્રશ્ન એક માં સવાલ લખીશું અને સાચો જવાબ જ લખીશું. સાચો સવાલ લખીશ, સવાલની સામે સાચો જવાબ. જે આકૃતિ આવતી હોય એ જ એક જ આકૃતિ દોરવાની, એક જ આકૃતિ દોરવાની, વધારાની દોરવાની નહીં. આ લખીશું, સામે સવાલ ની સામે નીચે જવાબ લખીશું, એ લખીશું, કોષ્ટક દોરીશું. પ્રશ્ન બે, આ પ્રશ્ન એક બર્ફ લખીશું, બરાબર. પછી મેં તમને બતાવ્યા દાખલા કાગળમાં, ખાસ ધ્યાન રાખજો. બધા દાખલા 5 આ રીતે પરીક્ષામાં ફરજિયાત પદ મૂકવાના રહેશે. જો પદ વગર દાખલો કર્યો છે ડાયરેક્ટ જવાબ, તો ખોટો પાડી દેવામાં આવશે. અહીં સુધીના આપણે દાખલા કર્યા, પછી પ્રશ્ન બે બ જોઈશું, આ મણકા ગોળી દોરીશું. પ્રશ્ન 3-4 બમાં 3-4 નંબર લખીશું. તો અહીં સુધી આપણે લેસન કરીશું. તો હવે મળીશું આગળના પિરિયડમાં, આવજો અને અભ્યાસ કરીશું સાથે. અને મેં આપેલ લેસન ફરજિયાત પૂરું કરીશું. 1-7 પાઠ પ્રકરણ આપણે ગણિત વિષયના ચોપડામાં પૂરા કરેલા છે. તો હવે આજે અસાઇનમેન્ટ નવા પેજે લખી અને ચાલુ કરીશું અને એનો જોડે જોડે અભ્યાસ કરતા રહીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું ભાગ 2 માં. આવજો.